હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જી જોબ એક્ઝામ પ્રિપરેશન આજનો આપણો ટોપિક છે ઓલ ઇમ્પોર્ટન્ટ મિલિટરી એક્સરસાઇઝ ફોર અપકમિંગ જીપીએસસી ક્લાસ વન ટુ એન્ડ બિન સચિવાલય ક્લર્ક એક્ઝામ જે પણ વિદ્યાર્થીઓ થોડા ઘણા સમયથી કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે એ લોકોને ખબર જ હશે કે મિલિટરી એક્સરસાઇઝનો ટોપિક છે એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે તમે કોઈ પણ એક્ઝામ લઈ લો તો એકથી બે માર્ક્સનું મિલિટરી એક્સરસાઇઝના ક્વેશ્ચન પૂછાતા જ હોય છે તો આ અમે આ વિડીયોમાં મેં આગલા છથી આઠ મહિનામાં જેટલા પણ મિલિટરી એક્સરસાઇઝ થઈ ગયા છે અને આવનારા ત્રણથી ચાર મહિનામાં જેટલા પણ મિલિટરી એક્સરસાઇઝ થવાના છે એ બધા જ મેં કવર કરેલા છે બરાબર તો વિડીયો પૂરેપૂરો જોજો અને અંતમાં તમે મને જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી અમને પણ થોડું મોટિવેશન મળતું રહે બરાબર તો ચાલો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન ફર્સ્ટ યુદ્ધોભ્યાસ છે ટાઈગર ટ્રાઇમ્ફ બરાબર તો ટાઈગર ટ્રાઇમ્પ છે એ ભારત અને અમેરિકાની આર્મી નેવી અને એરફોર્સ એટલે કે ત્રણેય સેનાઓ વચ્ચે આયોજિત થશે અને ક્યારે આયોજિત થશે તો નવેમ્બર બે હજાર ઓગણીસમાં ક્યાં થશે આયોજિત તો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને કાકીનાડામાં અને આ એવો પ્રથમ યુદ્ધ અભ્યાસ છે જેમાં ટ્રાય સર્વિસ ભાગ લઈ રહી છે એટલે પ્રથમ ટ્રાય સર્વિસ યુદ્ધ અભ્યાસ છે બરાબર તો આટલા આમાંથી આપણને આટલી માહિતી મળે છે આગળ જોઈએ તો નેક્સ્ટ યુદ્ધ અભ્યાસ છે ભારત સિંગાપુર થાઈલેન્ડ ત્રિપક્ષીય નૌસેના અભ્યાસ તમારે એ પણ જોવું પડે કે આ કઈ સેનાનો અભ્યાસ છે બરાબર તો આ નૌસેના અભ્યાસ છે તમને એ પણ પૂછી લે કે સિટમેક્સ છે એ કઈ સેનાનો અભ્યાસ છે તો એ નૌસેનાનો અભ્યાસ છે એટલે એ પણ તમારે ધ્યાન રાખવાનું તો આ ભારત સિંગાપુર થાઇલેન્ડ ત્રિપક્ષીય નૌસેના અભ્યાસ છે એ સોળથી વીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ દરમિયાન યોજાયો હતો અને આ પાંચ દિવસે યુદ્ધ અભ્યાસ હતો ક્યાં યોજાયો હતો તો અંદમાન અને નિકોબારના પોર્ટ બ્લેર ખાતે એનું આયોજન થયું હતું આ પોર્ટ બ્લેર છે એ અંદમાન નિકોબારનું કેપિટલ એટલે કે પાટનગર છે અને આ યુદ્ધાભ્યાસમાં સિંગાપુર તરફથી એચ ક્રાબુરી અને ભારત તરફથી ર રણવીર આઈએનએસ કોરા અને ઓપીવી સુકન્યાએ ભાગ લીધો હતો અને આ એક્સરસાઇઝને સિટમેક્સ તરીકે ઓળખવામાં આવે છે આમાં સિટમેક્સ એટલે કે સિંગાપુર ઇન્ડિયા થાઇલેન્ડ મિલિટરી એક્સરસાઇઝ બરાબર ચાલો આગળ જોઈએ નેક્સ્ટ યુદ્ધાભ્યાસ છે કાજિંદ તો કાજિંદ યુદ્ધાભ્યાસ છે એ ભારત અને કઝાકિસ્તાન વચ્ચે યોજાય છે બરાબર અને એ ક્યાં યોજાશે તો ભારતના ઉત્તરાખંડના પિથોરાગઢમાં એનું આયોજન કરવામાં આવ્યું છે અને આ એક ભૂમિ દળની છે આગળ જોઈએ તો નેક્સ્ટ યુદ્ધ અભ્યાસ છે મેત્રી ટુ થાઉઝન્ડ અને એનું આયોજન થશે ભારત અને થાઇલેન્ડ વચ્ચે એનું આયોજન થયું હતું સોળથી થી ઓગણત્રીસ સપ્ટેમ્બર દરમિયાન બરાબર ક્યાં થયું હતું આયોજન તો મેઘાલયના ઉમરાઈ ખાતે એનું આયોજન થયું હતું અને આના પહેલાં સંસ્કરણનું આયોજન થયું હતું બે હજાર છમાં અને આ પણ એક ભૂમિદળ એક્સરસાઇઝ છે આગળ જોઈએ એકવેરિન નાઇન્ટી તો એક્વેરિન નાઇન્ટી છે એને એકુવેરિન નાઇન્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે અને એનો આ છે ભારત અને માલદીવ વચ્ચે એનું આયોજન થાય છે અને આ એની દસમી આ વર્ષેની આ દસમી આવૃત્તિ છે અને આ ક્યાં યોજાશે તો ઓન ધ મિલ સ્ટેશન પુણે ખાતે એનું આયોજન થશે સાતથી વીસ ઓક્ટોબર દરમિયાન બરાબર ચાલો આગળ જોઈએ નેક્સ્ટ યુદ્ધાભ્યાસ છે નોમેડિક એલિફન્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટી તો નોમેડિક એલિફન્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટી છે એ પાંચથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન ઇન્ડિયા અને મોગોલિયા એટલે કે ભારત અને મોંગોલિયા વચ્ચે એનું આયોજન થશે અને આ એનું ચૌદમું એડિશન છે બરાબર ક્યાં યોજાવાનું છે તો બકલો જે મોગોલિયામાં આવેલું છે ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું છે આગળ જોઈએ તો નેક્સ્ટ યુદ્ધાભ્યાસ છે મિત્ર શક્તિ શિક્ષ તો મિત્ર શક્તિ યુદ્ધ અભ્યાસ છે શ્રીલંકા અને ભારત વચ્ચે આયોજન થાય છે એનું બરાબર આગ આગળ આપણે જોઈ ગયા એ હતું મૈત્રી અને મૈત્રી છે ભારત અને થાઇલેન્ડ વચ્ચે આયોજન થાય છે અને આ છે મિત્ર શક્તિ જે ભારત અને શ્રીલંકા વચ્ચે જેનું આયોજન થાય છે તો આનું આયોજન થયું હતું છવ્વીસ માર્ચથી આઠ એપ્રિલ દરમિયાન એનું આયોજન થયું હતું બરાબર અને ક્યાં થયું હતું તો શ્રીલંકામાં એનું આયોજન થયું હતું અને આ પણ એક ભૂમિ દલની એક્સરસાઇઝ છે આગળ જોઈએ સંપ્રિતિ આઠ તો આ સંપ્રતિ આઠ છે એ ભારત અને બાંગ્લાદેશનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે ભારત તરફથી રાજપૂતાના રાઇફલ્સે ભાગ લીધો હતો અને આનું આયોજન ચૌદ માર્ચ બે હજાર ઓગણીસના રોજ બાંગ્લાદેશમાં થયું હતું અને આ પણ એક ભૂમિદળની એક્સરસાઇઝ છે ચાલો આગળ જોઈએ તો નેક્સ્ટ યુદ્ધાભ્યાસ છે ટી એસ ઇ ટીએનઆર ટુ થાઉઝન્ડ નાઇન્ટી તો આ યુદ્ધાભ્યાસમાં ભારત રશિયા ચીન પાકિસ્તાન કિર્ગિસ્તાન તાજિકિસ્તાન ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાન આટલા દેશોએ ભાગ લીધો હતો બરાબર આ યુદ્ધ અભ્યાસ નવથી ત્રેવીસ સપ્ટેમ્બર દરમિયાન રશિયામાં એનું આયોજન થયું હતું અને આ પણ એક ભૂમિદળની એક્સરસાઇઝ હતી આમાં ટી એસ ઇ એન મતલબ થાય છે સેન્ટર બરાબર અને બાલાકોટ પછી પહેલીવાર ભારત અને પાકિસ્તાનની સેનાઓ સાથે જોવા મળી હતી બરાબર આગળ જોઈએ યુદ્ધ અભ્યાસ ટુ થાઉઝન્ડ નાઇન્ટી તો આ યુદ્ધ અભ્યાસ ટુ થાઉઝન્ડ નાઇન્ટી છે એ ભારત અને અમેરિકા વચ્ચે એનું આયોજન થાય છે આ એનું પંદરમું એડિશન હતું બરાબર પાંચથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન એનું આયોજન થયું હતું અમેરિકાના વોશિંગ્ટનમાં અને આ પણ એક ભૂમિદળની એક્સરસાઇઝ છે ચાલો આગળ જોઈએ નેક્સ્ટ યુદ્ધ અભ્યાસ છે હેન્ડ ઇન હેન્ડ તો આ હેન્ડ ઇન હેન્ડ યુદ્ધ અભ્યાસ છે એ ભારત અને ચીન વચ્ચે આયોજિત થાય છે અને એની આઠમી આવૃત્તિનું ભારતના મેઘાલયમાં ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં આયોજન થશે અને આ પણ એક ભૂમિદળની એક્સરસાઇઝ હશે બરાબર આગળ જોઈએ તો નેક્સ્ટ નેક્સ્ટ અભ્યાસ છે બોલ્ડ કુરુક્ષેત્ર તો બોલ્ડ કુક્ષેત્ર છે એ ભારત અને સિંગાપુરનો અભ્યાસ છે બરાબર એનું આયોજન ઝાંસીના કેન્ટોનમેન્ટમાં થયું હતું અને એ પણ એક ભૂમિદળનો યુદ્ધ અભ્યાસ છે આગળ જોઈએ સિમ્બેક્સ તો આ સિમ્બેક્સ છે એ સિંગાપુર ઇન ઇન્ડિયા મેરીટાઈમ બાયોલેટરલ એક્સરસાઇઝ તરીકે ઓળખાય છે બરાબર અને આનું આયોજન ભારત અને સિંગાપુર વચ્ચે થાય છે ભારત અને સિંગાપુરની નેવી બરાબર તો તમારે મેં કીધું એમ તમારે એ પણ જોવાનું કે ભૂમિદળનો છે નેવીનો છે કે વાયુસેનાનો છે બરાબર તો આ નેવીની એક્સરસાઇઝ છે અને એનું આ એક્સરસાઇઝમાં ભારતના આઈએનએસ કોલકત્તા અને આઈ શક્તિએ ભાગ લીધો હતો બરાબર આગળ જોઈએ તો નેક્સ્ટ યુદ્ધાભ્યાસ છે માલાબાર તો માલાબાર યુદ્ધ અભ્યાસ છે એ અમેરિકા જાપાન અને ભારત વચ્ચે આયોજિત થાય છે બરાબર અને એની ત્રેવીસમી આવૃત્તિનું આયોજન આ વર્ષે થયું હતું બરાબર અને આ ત્રિપક્ષીય નવ સૈનિક અભ્યાસ છે બરાબર એટલે કે નેવી એક્સરસાઇઝ છે જો આ નવ સૈનિક ઉપર તમારે ફાર આપવાનો અને એનું આયોજન ક્યાં થયું હતું તો એ જાપાનમાં થયું હતું આગળ જોઈએ વરુણ ટુ થાઉઝન્ડ નાઇન્ટી તો વરુણ બે હજાર ઓગણીસ અને ફ્રાન્સ વચ્ચેનો યુદ્ધ અભ્યાસ છે અને એને બે ભાગમાં વહેંચવામાં આવ્યો હતો બરાબર પહેલો ભાગ છે ગોવાના કિનારે અને બીજો ભાગ છે એ જીબુટીના કિનારે આયોજિત થયું હતું અને આ એની સત્તરમી આવૃત્તિ હતી અને આ પણ એક નેવી એક્સરસાઇઝ છે એટલે કે નૌસેનાનો યુદ્ધ અભ્યાસ છે આગળ જોઈએ તો ઓશ ઇન્ડેક્સ ટુ થાઉઝન્ડ નાઇન્ટી તો ઓસ ઇન્ડેક્સ ટુ થાઉઝન્ડ નાઇન્ટી છે એનું ફૂલ ફોર્મ છે ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા એક્સરસાઇઝ ટુ થાઉઝન્ડ નાઇન્ટી અને એનું ત્રીજું સંસ્કરણ છે આ છે બરાબર એનું આયોજન થવાનું છે વિશાખાપટ્ટનમ જે આંધ્રપ્રદેશમાં આવેલું છે ત્યાં અને આ યુદ્ધાભ્યાસમાં એન્ટી સબમરીન યુદ્ધ પર વિશેષ ભાર મૂકવામાં આવશે અને આ પણ એક નેવી એટલે કે નૌસેનાનો યુદ્ધ અભ્યાસ છે આગળ જોઈએ ઇન્ડો ઇન્ડો કોર્પેટ બરાબર તો ઇન્ડો ઇન્ડો કોર્પેટ યુદ્ધ અભ્યાસ છે એ ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા કોર્ડિનેટેડ પેટ્રોલ તરીકે ઓળખાય છે અને એનું આયોજન ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે થાય છે દર બે વર્ષે ને આ વર્ષે જે એનું આયોજન થયું હતું તેત્રીસમું એનું સંસ્કરણ હતું અને આ વર્ષે આયોજન થયું હતું અંદમાન નિકોબારના પોર્ટ બ્લેરમાં અને આ પણ એક નેવીનો એટલે કે નૌસેનાનો યુદ્ધાભ્યાસ છે આગળ જઈએ તો આ નેક્સ્ટ યુદ્ધાભ્યાસ છે કોંકણ તો કોંકણ છે એ ઇન્ડિયા અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે આયોજિત થાય છે બરાબર અને યુનાઇટેડ કિંગડમની ઇંગ્લિશ ચેનલમાં આ વર્ષે એનું આયોજન થયું હતું અને ભારત તરફથી આઈએનએસ એનએસ તર્કસે ભાગ લીધો હતો આ પણ એક નેવી એક્સરસાઇઝ છે અને ઓગસ્ટ બે હજાર ઓગણીસ દરમિયાન આનું આયોજન થયું હતું આગળ જોઈએ તો નેક્સ્ટ અભ્યાસ છે સિલેનેક્સ ટુ થાઉઝન્ડ તો સિલેનેક્સ ટુ થાઉઝન્ડ આયોજન બાર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ દરમિયાન થયું હતું સિલેનેક્સમાં સિલેનેક્સનું ફૂલ ફોર્મ છે શ્રીલંકા ઇન્ડિયા એક્સરસાઇઝ અને આ પણ એક નેવી એક્સરસાઇઝ છે અને આ એનું સાતમું એડિશન હતું અને એનું આયોજન પણ વિશાખાપટ્ટનમમાં થયું હતું જે આંધ્રપ્રદેશમાં આવેલું છે આગળ જોઈએ તો નેક્સ્ટ યુદ્ધાભ્યાસ છે ગરુડ સિક્સ બરાબર તો ગરુડ સિક્સનું આયોજન ભારત અને ફ્રાન્સ વચ્ચે થયું હતું આ યુદ્ધાભ્યાસમાં ભારતના રફાઇલ મિરાજ ટુ થાઉઝન્ડ અને સુકોઈ થર્ટીન નામના વિમાનોએ ભાગ લીધો હતો અને આ એની છઠ્ઠી આવૃત્તિ હતી અને આ ક્યાં યોજાયો હતો તો મોન્ટ દે મર્શન ફ્રાન્સમાં એનું આયોજન થયું હતું અને આ એક એરફોર્સનો એટલે કે વાયુસેનાનો યુદ્ધાભ્યાસ છે આગળ જોઈએ કોપ ઇન્ડિયા તો કોપ ઇન્ડિયા યુદ્ધ અભ્યાસ છે ઇન્ડિયા અને યુએસએ વચ્ચે આયોજિત થાય છે એનું આયોજન ત્રણથી ચૌદ ડિસેમ્બર બે હજાર ઓગણીસ દરમિયાન થવાનું છે ક્યાં થશે એનું આયોજન તો વેસ્ટ બંગાળ એટલે પશ્ચિમ બંગાળના કલાઈકુંડા એરફોર્સ સ્ટેશનમાં એનું આયોજન થવાનું છે અને આ પણ એક વાયુસેનાનો યુદ્ધ અભ્યાસ છે બરાબર આગળ જોઈએ આસિયાન અમેરિકા સમુદ્રી યુદ્ધ અભ્યાસ તો આશિયન અમેરિકા સમુદ્રી યુદ્ધ અભ્યાસને ઓમ એક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે જેનું ફૂલ ફોર્મ છે એશિયન યુએસ મેરીટાઈમ એક્સરસાઇઝ અને એનું આયોજન થાઇલેન્ડમાં થયું છે થાઇલેન્ડના ગલ્ફ ઓફ થાઇલેન્ડમાં અને આમાં યુએસએ અને એ દસ એશિયન કન્ટ્રી છે આસિયન કન્ટ્રી એમને ભાગ લીધો છે અને એની શરૂઆત બે સપ્ટેમ્બરના રોજ થઈ ગઈ છે અને આ પાંચ દિવસીય યુદ્ધ અભ્યાસ છે બરાબર તો આ પહેલો આ પહેલી આવૃત્તિ છે બરાબર આ યુદ્ધાભ્યાસની આગળ જોઈએ ઇન્ડો થાઈ કોર્પોરેટ તો ઇન્ડો થાઈ કોર્પોરેટનું ફોર્મ છે ઇન્ડિયા થાઇલેન્ડ કોર્ડિનેટેડ પેટ્રોલ અને એનું આયોજન થયું હતું બેંકોક થાઈલેન્ડમાં બરાબર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં અને આની અઠ્યાવીસમી આવૃત્તિ હતી આગળ જઈએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી અમને પણ થોડું મોટિવેશન મળતું રહે બરાબર અને વિડિયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો અને કંઈ ડાઉટ રહી ગયું હોય તો પણ તમે મને કોમેન્ટમાં જણાવજો બરાબર થેન્ક યુ જય હિન્દ જય ભારત